અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે। ત્યારે આ રથયાત્રા 22 કિલોમીટરના રૂટમાં ફરે છે, જેમાં રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને એ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। આ કર્ફ્યુ માત્ર રથયાત્રાના દિવસ દરમિયાન રાખવામાં આવ્યો છે। આ રથયાત્રામાં 20 ખલાસી સાથે 3 રથ હશે। જો લોકો રથયાત્રા જોવા આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। કર્ફ્યુનો સમય સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો રહેશે। પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો ડીસીપી અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી 42, 74 એસીપી, 230 પીઆઈ, 607 પીએસઆઈ, 11,800 પોલીસ કર્મી, એસઆરપી કંપની 34, સીએપીએફ કંપની 9, ચેતક કમાન્ડો 1, હોમગાર્ડ 5,900, બીડીડીએસ ટીમ 13, ક્યુઆરટી ટીમ 15 રથયાત્રામાં તૈનાત રહેશે। જો કે રથયાત્રા વહેલી પૂરી થઈ જશે તો કર્ફ્યુ વહેલા ઉઠાવી લેવામાં આવશે, તેમ પણ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું છે। રથ 3 હશે, જે પરમિશન છે આ પ્રમાણે 3 રથ 20-20 ખલાસી અને ખેંચશે અને આગળ એક ધ્વજા જે હોય છે ધ્વજાની સાથે એક વાહન હશે અને પાછળ એક રથોની પાછળ મહંતશ્રીનું વાહન હશે। એ જ રથયાત્રા જે છે કોવિડની સિચ્યુએશન અનુસાર રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા છે આ નીકળશે। સમગ્ર રૂટ જેના ઉપર રથયાત્રા જશે ત્યાં કર્ફ્યુ નાખવામાં આવશે અને જે રીતે મેં કીધું કર્ફ્યુના ટાઈમિંગ્સ આપને જણાવી દીધા, તો આ કરીબ 8 પોલીસ સ્ટેશન વિસ્તાર છે જેમાં જે કવર થાય છે આમાં, અને 8-8 પોલીસ સ્ટેશનમાં કર્ફ્યુમાં, કર્ફ્યુ એટલે કોઈ રોડ ઉપર નીકળે નહીં, પછી રૂટ ઉપર જેટલા રસ્તા છે ત્યાં બેરિકેડિંગ કરવામાં આવશે। બેરિકેડિંગ પછી એક અંદર પણ બેરિકેડ કરશું જેથી અંદરથી કોઈ લોકો આવી નહીં શકે રોડ ઉપર, કેમકે રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત કોઈ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં। મહત્વનું છે કે જે પ્રમાણે કોરોના મહામારી ચાલી રહી છે તેને જોતા બીજી લહેર બાદ ત્રીજી લહેર ન આવે, લોકો ભેગા ન થાય તેનું પૂરતું ધ્યાન રખાશે। 3 લેયરમાં રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવાશે। ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં આવેલા વિસ્તારમાં કર્ફ્યુની અમલવારી થશે। રથયાત્રામાં કોઈ હાથી, ટ્રક, ભજન મંડળીને મંજૂરી આપવામાં આવી નથી। રથયાત્રાના દિવસે કર્ફ્યુ વિસ્તારોમાં અને મંદિરની નજીકમાં ખાસ નક્કી કરેલા લોકો જ આવી શકશે। સ્થાનિકો પાસેથી અપેક્ષા અને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે અને ટીવી પર ભગવાનના દર્શન કરે। પહેલા મેં અગાઉ શરૂઆતમાં વાત કરી કે અમે જે છે 3 લેયરની બેરિકેડિંગ કરવાના છે। પોળના જે મતલબ જે પહેલી વસ્તુ છે કે જે રોડ ઉપર જે ગલીઓ છે આના નાકા ઉપર અંદરના ભાગે, અને પછી ત્રીજા લેયર છે ડીપ પોઈન્ટ મતલબ થોડા અંદરના ભાગે। કોઈ સંજોગોમાં લોકો નીકળવાના પ્રયત્ન કરશે તો અંદરના ભાગથી તો પણ તમારા અમારા ડીપ પોઈન્ટ ત્યાં હશે। પછી નેક્સ્ટ છે જે સેકન્ડ લેયર છે ત્યાં પણ અમારા માણસો હશે અને બેરિકેડિંગ હશે। ત્રીજી લેયર જે છે આપણી રોડ ઉપર છે, તો ગલીના નાકે, તો આ નાકા ઉપર ત્રીજી લેયર છે। ખલાસી સિવાય જે રથને ખેંચનાર છે, આ સિવાય રથ ઉપર એક તો રથ ચાલક હશે જે ચલાવનાર, પછી એક પૂજારી હશે અને કદાચ ત્રીજા વ્યક્તિ એક 3, આ સિવાય કોઈને પ્રવેશ નથી ત્યાં। રથની નજીક જ કોઈ નહીં જઈ શકે તો ચડશે કઈ રીતે? અમે રથની નજીકમાં કોઈને જવા નહીં દઈએ। રથ જ્યાંથી શરૂ થશે, મંદિરથી શરૂ થશે, પછી એ જ રીતે ચાલશે। ભગવાનજી, પૂજારી, રથ ચાલક અને એક કદાચ મંદિરમાં કદાચ હોય તો હોય, પણ અમે આગ્રહ રાખવાના કે એક જ પૂજારી હોય તો વધારે સારું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।